29वीं तारीख के भगवान सवेरे 6 बजे गर्भगृह में पधारे ते वक्त भगवान ने विधियों जो पूजन विधियों करवामां आवशे कहवाय छे कि भगवान मामाना घरे थी मीन्स गुरु जारे पधारे छे त्यारे बीमार थईने अहीं आवे छे अने भगवान ने आँखों आवी गई छे भाव थी पूजन विधि करवामां आवे छे जेने नेत्रोत्सव विधि कहवाय छे ए नेत्रोत्सव विधि 8 वागे शुरू थशे 9:30 वागे ध्वजारोहण थशे अने 10 वागे भगवान ने प्रथम ध्वजा रोहण करवामां आवशे 11 वागे साधु संतो माटे एक भंडारा नो आयोजन करेल छे साधु संतो नो सम्मान करवामां आवशे जेमां गुजरात राज्यना पूर्व नायब मुख्यमंत्री नितिनभाई उपस्थित रहेशे ભગવાનના જ્યારે નેત્રોત્સવ વિધિ 9:30 વાગે પૂર્ણ થશે તે વખતે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના ભાજપના પ્રમુખ શ્રી આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહેશે તથા અન્ય મંત્રીશ્રીઓ મહાનુભાવો અને ભક્તો ઉપસ્થિત રહેશે તે પછી 30મી તારીખે ગુરુવારે 10 વાગે ભગવાન જગન્નાથજીનો સોના વેશનો દર્શન થશે અને 10:30 વાગે જે ગજરાજોની પૂજન વિધિ થાય છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે સૌથી પહેલા જ્યારે ભગવાન રથમાં પ્રસ્થાપિત થઈ જાય છે ત્યારે ગજરાજો સૌ પ્રથમ દર્શન કરીને રથયાત્રાને આગેવાની લેતા હોય છે તો પરંપરા અહીં જે છે સોના બેસ પછી તમામ ગજરાજો જે રથયાત્રામાં ભાગ લેવાના છે તો તમામ ગજરાજોની પૂજન વિધિ 10:30 વાગે મંદિર પ્રાંગણમાં કરવામાં આવશે સાંજે 6 વાગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા એમના મંત્રીમંડળના મિત્રો મંત્રીને શુભેચ્છા આપવા માટે આવે છે અને સંધ્યા આરતી અહીંયા જ કરતા હોય છે તે પરંપરા આ વર્ષે પણ મુખ્યમંત્રી શ્રી ચાલુ રાખશે અને 8 વાગે આરતી કરીને અહીંથી વિદાય લેશે 1 તારીખે જે દિવસે ભગવાનની રથયાત્રા નીકળવાની છે એ શુક્રવારે સવારે 4 વાગે મંગલા આરતી છે મંગલા આરતી